બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને પગલે ઠેર ઠેર કુવા બોરના તળિયા પાણીના તળિયા છે તે ઊંચા આવવા લાગ્યા છે. અને છોટાઉદેપુરની ગુરુ કૃપા સોસાયટીમાં એક બોર જે તેનો ફિલ્ટરેશન પ્લાન્ટ હતો, આરો પ્લાન્ટ, ત્યાંનો બોર છે તે છલકાઈ ગયો, એ દ્રશ્યો આપણે જોયા હતા. હવે આ તમે જુઓ નસવાડી તાલુકાના ઝેર પાસે આવેલા બોરખાળ ગામના દ્રશ્ય છે. ડુંગર વિસ્તારની અંદર કે જ્યાં પીવાના પાણીની તંગી છે ત્યાં પણ જળસ્તર ઊંચા આવી ગયા છે, ભૂગર્ભ જળસ્તર, અને બોર છલકાઈ રહ્યા છે. આ વિડીયો અમને પ્રભુભાઈ શાંતિભાઈ રાઠવા છે બોરખાળના, એવો અમને મોકલ્યા છે અને આપની સમક્ષ અમે સાર્વજનિક કરી રહ્યા છે. તમે જોઈ શકો છો બોરમાંથી આપમેળે પાણી નીકળી રહ્યું છે. કુકરદાનો એક એવો બોર છે કે જ્યાં બારે માસ પાણી નીકળે છે, એકમાત્ર છોટાઉદેપુર જિલ્લાનો બોર છે. હવે જ્યારે અતિવૃષ્ટિ થઈ છે અને ભૂગર્ભ જળ રિચાર્જ થયા છે અને એના જે સોર્સ છે એક્વિફર, જ્યાં પાણી એનો વોટર ટેબલ છે તે ઊંચું આવ્યું છે અને લબાલબ પાણી ભરાઈ જવાને કારણે અને એનો જે સોર્સ છે તે ઊંચા લેવલ પર હોવાને કારણે આ પ્રકારનું બનતું હોય છે. ભૂગર્ભની અંદર પણ એક તળાવ હોય છે, એ તળાવના જળસ્તર વધવાને કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. અને આપણે કેટલીક જગ્યાઓ પર તો ધાર્મિકતા પણ જોડી દેતા હોય છે કે આ પાણી જમીનની ઉપર આવી ગયા અને ગ્રેવિટી ફ્લો ગ્રેવિટીના નિયમને તોડીને ઉપર આવી ગયા એમ પણ કેટલાક લોકો માનતા હોય છે, પરંતુ એવું હોતું નથી. બીજી જગ્યા ઉપર ગ્રાઉન્ડ ઊંચું હોય ને ત્યાંના જળસ્તર એના સોર્સ હોય એ પાણી આવતા હોય છે, આવી ઘટનાઓ બનતી હોય છે. આવું જ આ ઝેર પોસ્ટના બોરખાળ ગામની આ ઘટના છે અને આપની સમક્ષ સાર્વજનિક અમે કરી રહ્યા છે.